अंकलेश्वर में आवेल हिंदू मुस्लिम एकता ना प्रतीक एवं हजरत हलीम शाह दाटार भंडारी साहेब ना दरगाह नो संदल तेमज उर्स शरीफ आगामी तारीख 3 અને 4 ફેબ્રુઆરી ना रोज योजनार छे। कोरोना ने लईने सादगीपूर्ण माहौल में उर्स तेमज संदल शरीफ नी उजवणी करवामां आवशे तेवुं एक अखबारी यादी में जणाववामां आव्युं हतुं। અંકલેશ્વરની હજરત હલીમ શાહ દાતાર ભંડારી સાહેબની દરગાહનું સંદલ શરીફ આગામી તારીખ 3 અને 4 ફેબ્રુઆરી 2022 રોજ કોવિડની ગાઈડલાઇન સાથે શાંતિપૂર્ણ માહોલમાં અને સાદગીપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવશે। રાત્રિ કર્ફ્યુને લઈ સંદલ શરીફ પેશ કરવાનો પ્રોગ્રામ ઈશાની નમાઝને બદલે મગરબની નમાઝ બાદ રાખવામાં આવ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। નવા વર્ષની શરૂઆતમાં કોરોનાના આંકમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। દરરોજ જિલ્લામાં 100 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। એક સપ્તાહ અગાઉ 400 કરતા વધુ કેસ નોંધાતા અંકલેશ્વર અને ભરૂચનો સમાવેશ રાત્રિ કર્ફ્યુમાં કરવામાં આવ્યો હતો। તેવામાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયમોને લઈ તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી પર સીધી અસર પડી રહી છે। અત્યારે અંકલેશ્વરમાં આવેલ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા હજરત હલીમ શાહ દાતાર ભંડારી સાહેબની દરગાહનો સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફ આગામી તારીખ 3 અને 4 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાનાર છે। કોરોનાના વધતા કેસો અને કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ વાતાવરણમાં જ ઉજવણી કરવામાં આવશે। દરગાહ ખાતે આવનાર શ્રદ્ધાળુઓ તેમજ અકીદતમંદોને માસ્ક પહેરી તેમજ સામાજિક અંતર સાથે ઉરુષના કાર્યક્રમમાં સહભાગી બને અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ દરગાહના ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામાં આવી છે। આ અંગે દરગાહના ગાદી નશીન હઝરત મંશૂર અલી ઇનામદારે જાહેર જનતાને અખબારી યાદીમાં આ પ્રમાણેની માહિતી આપી હતી।